ભાવનગરના વિકાસને વેગ આપવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને આમ જનતાની રજૂઆતોને લક્ષ્યમાં લઈ ભાવનગર માટે સ્થાનિક ગણાતા નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ આ ચોમાસા પૂર્વે શરૂ થાય તો વેપાર ધંધાને વધુ વેગ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર અને સુરત બંને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અહીંથી રોજની 250 જેટલી ખાનગી બસ સુરત જાય છે, ત્યારે ભાવનગર સુરત વચ્ચે કાયમી ટ્રેનની એક વધુ સુવિધા મળે તેવી પણ માંગણી કરવામાં આવી. ભાવનગરમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને અલંગ આવેલા છે, ત્યારે અહીંથી વિદેશી મુલાકાતીઓ પણ મોટા પ્રમાણમાં આવે છે. જે અમદાવાદથી બાય રોડ ભાવનગર આવે છે, ત્યારે અહીં અમદાવાદ ભાવનગર શોર્ટ રૂટ તાકીદે ફોરલેનની માંગ કરવામાં આવી છે. ભાવનગરને વધુ GIDC મળે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. જે ફ્લાઇટ છે અત્યારના અઠવાડિયામાં 4 દિવસ જ છે, એ આપણે ડેઇલી બોઇંગ ફ્લાઇટની ડિમાન્ડ કરી છે, જેની હિસાબે થઈને આજે અહીંયા ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે જેમાં ફોરેનર્સ પણ અહીંયા વિઝિટ કરતા હોય છે, અને એ ફોરેનર્સને વાયા અમદાવાદ આવવું પડે, અને ફોરેનર્સ જ્યારે અહીંયા આવે ને ત્યારે આપણી જવાબદારી થાય, જે કંપનીવાળામાં આવતા હોય એમાં એ કંપનીવાળાની જવાબદારી થતી હોય છે, કે એમાં ઘણા આસ્પેક્ટ. હવે એમાં જો આપણા શોર્ટ રૂટ પર આવતા હોય ને કાંઈ એક્સિડન્ટ થયો તો એ કંપનીની જવાબદારી બની જાય, એટલે આપણે જો ફ્લાઇટ હોય ડેઇલી તો ફોરેનર અહીંયા આજે આવીને કાલે જઈ શકે. પછી પીપલી ભાવનગર ફોરટ્રેક રોડ જલ્દીથી થાય એની ડિમાન્ડ કરી છે. GIDC નવી આપે, કાં તો માઢિયામાં કાં તો આપણા જહાંગીર મિલનો જે પ્લોટ છે ત્યાં, તો એ સિટીમાં જ તે GIDC નવી થઈ શકે એવું છે. આ ઉપરાંત પાસપોર્ટ કચેરી જે અહીંથી ખસેડી અને રાજકોટ કરી દેવામાં આવી છે તે ફરીથી ભાવનગરમાં કાર્યરત થાય તે અંગે પણ સરકારની મંજૂરી માંગવામાં આવી છે. પાસપોર્ટમાં એવું છે કે બજેટમાં 4 સિટીને આપ્યું હતું, એમાં ભાવનગર હતું અને છે, અને અહીંયા લેટર પણ આવી ગયો છે પોસ્ટમાસ્ટરને, અને હવે TCS સ્ટાફની અને એના મશીનરીની રાહ જોવાય છે, એટલે એ જો દિલ્હી કક્ષાએ જો ઝડપથી થાય તો આપણને મહિના 2 મહિનામાં સુવિધા મળી શકે એવું છે. અહીંયા આપણે એક માંગણી એવી કરી છે કે ભાવનગરમાં G3 હોસ્પિટલ એ ભાવનગર જિલ્લાનું એક નાક હતું, અને TB માટેની સારવાર માટે લોકો દેશ વિદેશથી G3 આવતા હતા. પછી WHO નિયમ પ્રમાણે કે અમુક સ્ટેજ પછીના દર્દીઓને ત્યાં દાખલ કરી શકો, બાકીનાને તમારે ડોટ સિસ્ટમથી અત્યારના ટ્રીટમેન્ટ અપાય છે, એટલે એ 747 બેડની હોસ્પિટલ હતી, અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું છે, એટલે આપણે એવી ડિમાન્ડ કરી છે કે જે એઇમ્સ આપવાની છે ગુજરાતમાં તો એઇમ્સ ભાવનગરમાં G3 ખાતે આપે તો સરકારને નવી જગ્યા ન લેવી પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું ખરું ઊભું છે, એમાં ફેરફાર કરવા પડે પણ આપણને. અને બીજું, ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાના લોકોને એ સુવિધા 3 જિલ્લાને આવરી લેવામાં આવે છે, અને આપણે કીધું છે કે રાજકોટમાં અત્યારે હમણાં ઘણી બધી સેવાઓ મળી તો ભાવનગરને મળે તો સરખો ડેવલપમેન્ટ થાય. અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં પોતાનું પાણી બતાવતા આ ગોહિલવાડના નેતાઓ તેમનું પોતાના માટે પાણી પોતાની વિસ્તારની પ્રજાને ક્યારે બતાવશે તે જોવું રહ્યું. શું ભાવનગરના વિકાસની ગતિને વેગ મળશે કે પછી અન્યાય જ સહન કરવો પડશે? બ્યુરો રિપોર્ટ, અપના ગુજરાત.